નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગતિ અવરોધક મૂકવા મલ્ટીપલ ડેવલપમેન્ટની ચેરપર્સનની માંગ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ગતિ અવરોધક મૂકવા માટે સ્થાનિક આગેવાન દ્વારા માર્ગ અને મકાન વિભાગ ભરૂચને રજૂઆત કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો અંકલેશ્વર ભરૂચ દહેજ તરફ મુંબઈથી આવતા વાહનો મોટી સંખ્યામાં રાજપીપળા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જવા માટે ગત રાત દિવસ ચાલતા હોય છે. ઉપરાંત ઝઘડિયાના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તેમજ ઝઘડિયા તાલુકાના અલગ અલગ ખનીજ વહન કરતા મોટા માલવાહક પણ અહીંયાથી પસાર થાય છે અને ગોવાલી ગામે ધોરીમાર્ગને અડીને આવેલ બાળકોની શાળા હોવાથી ત્યાં બાળકો અવર જવર કરતા હોય છે અને ઘણીવાર ચાર માર્ગે રસ્તાને ઓળંગતા પણ હોય છે, જેનાથી બાળકોને અકસ્માત થવાનો ભય છે. જેને લઈ સીકેજ સ્કૂલ સ્થાનિક લોકો તેમજ વાલીઓને પણ પોતાના બાળકોની ચિંતા સતાવી રહી છે. ત્યારે આજરોજ મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન મિતેશભાઈ પઢિયાર દ્વારા માર્ગ મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. મિત્રો, હું મિતેશભાઈ પઢિયાર, ચેરપર્સન મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી. થોડાક મહિના પહેલાં જ આપણે ઝઘડિયા સ્થિત સેન્ટ ઝેવિયર સ્કૂલમાં જે બાળકો ત્યાં ભણતા છે અને અવર જવર કરવામાં જે મોટા વાહનોના લીધે તકલીફ પડતી હતી, જેની રજૂઆત આપણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને કરી હતી લેખિત, જેના અનુરૂપ આજે ઝઘડિયા સેન્ટ ઝેવિયર્સની પાસે બે બમ્પર છે. આજે હાલમાં આપણે આવ્યા છે ગોવાલી સીકેજી હાઈસ્કૂલે. સીકેજી હાઈસ્કૂલે પણ સેમ પ્રોબ્લેમ છે. બિલકુલ રોડની બાજુમાં આ સ્કૂલ આવેલી છે અને લગભગ 600થી વધારે બાળકો આ સ્કૂલમાં ભણતા છે. જે બાળકો ભણી રહેલા છે એ લોકો સીકેજીમાં અને જે ગુજરાતી સ્કૂલમાં જે અહીંયા ભણતા છે, બાળકો જે ટાઈમે સ્કૂલ છૂટે છે તે ટાઈમે આજે આપણો રાજ્ય ધોરીમાર્ગ કહીએ આપણે, અને રાજ્ય ધોરીમાર્ગ છે તો એટલી ફૂલ સ્પીડે અને ઓવરલોડ ગાડીઓ આવે છે કે સડનલી જો કદાચ બ્રેક મારવાની આવે તો આ ઓવરલોડ ગાડીઓની બ્રેક પણ વાગે એવી. આ છોકરાઓની સાથે જે કોઈ પણ અહીંયા ખિલવાડ થઈ રહેલા છે, અમે પ્રિન્સિપલને પૂછ્યું તો પ્રિન્સિપલ મેડમે એવું જણાવ્યું છે કે ઘણીવાર અમે લોકોએ સરકારી ખાતાઓમાં આની રજૂઆત કરી પરંતુ છતાં પણ આ જગ્યાએ સ્પીડ બ્રેકરો બન્યા નથી. તો મારી આ મીડિયાના માધ્યમથી જે સરકારી અધિકારીઓ, જે સરકારી તંત્ર છે, એ સરકારી તંત્રને એ જ વિનંતી છે કે આ જે નાના નાના ભોલકાઓ પોતાના મા બાપ એમને અહીંયા ભણવા માટે મોકલે છે તો જેટલા સિક્યોર એ બાળકો એમની સ્કૂલમાં છે એટલા સિક્યોર સ્કૂલની બહાર પણ રહેવા જોઈએ. અને એના માટે જ અમે આજે લેખિતની અંદર રાજ્ય ધોરીમાર્ગ વિભાગમાં એસડીએમ ઝઘડિયા અને મામલતદાર ઝઘડિયાને આજે રજૂઆત કરીશું. અને જો આવનાર એક અઠવાડિયાની અંદર ગોવાલી સીકેજીની આવવાની તરફે અને જવાની તરફ એટલે કે બંને તરફે જો સ્પીડ બ્રેકર ના બનાવવામાં આવ્યા તો સ્કૂલના મેનેજમેન્ટ અને સ્કૂલમાં ભણતા જે બાળકોના વાલીઓ છે એ બધા વાલીઓ ભેગા કરીને ઉગ્ર આંદોલન કરીશું. જય હિન્દ, જય ભારત.